ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતા આવા ખર્ચમાં પણ આપણને ફેરફાર થતો જોવા મળે છે. એટલે કે અસ્થિર ખર્ચની વ્યાખ્યા આપણે જોઈએ તો ઉત્પાદન વધતા ખર્ચમાં વધારો થાય, ઉત્પાદન વધતા ખર્ચમાં ઘટાડો થાય, અને ઉત્પાદન શૂન્ય હોય તો ખર્ચ પણ આપણને શૂન્ય જોવા મળે, તો આવા ખર્ચને આપણે અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આ ખર્ચને આપણે ઉત્પાદનના જે પ્રમાણ છે તેની સાથે સીધો સંબંધ જોવા મળે છે. અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત હોય, બળતણનો ખર્ચ છે, વીજળીનો બિલ છે, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદનના વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ અસ્થિર ખર્ચમાં થાય છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ આ ખર્ચાઓ પણ આપણને વધતા જોવા મળે છે, તેથી અસ્થિર ખર્ચ તેને કહેવાય છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચે તફાવત માત્ર એટલો જ છે કે ટૂંકા ગાળામાં જ એ શક્ય બને છે, લાંબે ગાળે બધા જ ખર્ચાઓ આપણને અસ્થિર થઈ ગયેલા જોવા મળે છે. અહીંયા આપણે ચોપડીમાં આપેલો જે પુસ્તક છે તેના દ્વારા આપણે અસ્થિર ખર્ચની આકૃતિ જોઈશું. ઉત્પાદન જ્યારે શૂન્ય હોય ત્યારે પણ અસ્થિર ખર્ચ આપણને શૂન્ય જોવા મળે છે, પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ આપણને વધતો જોવા મળે છે. અનુસૂચિમાં તમે માં જોઈ શકો છો કે 30 એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે, કારણ કે શરૂઆતમાં એમાં વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે. પણ 30 એકમ પછી જ્યારે વેપારી ઉત્પાદનનું પ્રમાણ વધારતા જ રહે તો એને ઘટતી પેદાશનો નિયમ લાગુ પડશે, અને તેથી અસ્થિર ખર્ચ જે છે આપણને ધીમે ધીમે વધતો જોવા મળે છે. અહીંયા આપણે આકૃતિ દ્વારા તેની માહિતી મેળવીશું. અસ્થિર ખર્ચ રહે છે.
ઓસ્ટિન હાર્ટ